हेलो विद्यार्थी मित्रों, हूँ मोहिनी पटेल। विद्यार्थी मित्रों, आज आप धोरण 7 कम्प्यूटर सब्जेक्ट में HTML चैप्टर में आप नवी टैग जोना है। तो चलो विद्यार्थी मित्रों, आप न्यू डॉक्यूमेंट बनाए जेमा आप न्यू टेक्स्ट डॉक्यूमेंट ओपन करीशू। फर्स्ट टैग आपीशू आप HTML, देन हेड, त्यारबाद आपीशू टाइटल। टाइटल में आपने नाम आपीशू EMRS खोड़दा। त्यारबाद आपने टाइटल टैग ने एंड करीशू। एज यूजुअल आपने हेड टैग ने पण एंड करीशू। नेक्स्ट टैग आपीशू आपने बॉडी टैग। बॉडी टैग आप्या पछी आपने जो हेडर टैग्स नो जो लास्ट वीडियो में यूज जोयो हतो, फरीथी आपणे हेडिंग आपीशू जेमा हूँ H1 आपू छू। हेडिंग साइज जे फर्स्ट छे, हेडर टेक्स जे छे ते हूँ आपू छू। मानो विद्यार्थी मित्रों, तेमा हूँ कंईक लखू छू। फॉर एक्जाम्पल एमा हूँ लखू छू के आई एम क्रिएटिंग माय वेब पेज। त्यारबाद हूँ H1 टैग एंड करी छू। सो विद्यार्थी मित्रों, आज आप जे पण कंईक लखाण लखेलू छे ए एनी साइज जे छे ते H1 एटले के हेडर साइज 1 मां दर्शावशे। हवे आपणे विद्यार्थी मित्रों आजनी जे नवी टैग छे ते जोईशू। ते टैग छे पेरेग्राफ माटेनी टैग। पेरेग्राफ माटेनी जे टैग छे ते P द्वारा डिफाइन थाय छे। હવે આપણે આમાં કંઈક લખીશું। ફોર એક્ઝામ્પલ હું લખું છું કે ધીસ ટેગ ઇઝ યુઝડ ટુ ડિફાઈન અ પેરેગ્રાફ, ઓકે। ત્યારબાદ હું અહીં ફૂલ સ્ટોપ આપું છું। ત્યારબાદ હું પેરેગ્રાફ ટેગને પણ એન્ડ કરું છું। નેક્સ્ટ છે, હજી એકવાર હું પેરેગ્રાફ ટેગ આપું છું અને ધીસ ઇઝ ધ સેકન્ડ પેરેગ્રાફ, ઓકે। એટલે આપણે પી ટેગને ફરીથી એન્ડ કરીશું। સો આ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે એક પેરેગ્રાફ ટેગ માટે એક સિમ્પલ વેબ પેજ બનાવીએ છીએ। હવે આપણી જે ટેગ્સ એન્ડ કરવાની બાકી છે તે આપણે એન્ડ કરીશું। એમાં આપણે હેડ ટેગ એન્ડ થઈ ગયું છે, પી પેરેગ્રાફની ટેગ્સ પણ એન્ડ કરેલી છે। હવે આપણે ફક્ત બોડી ટેગ અને HTML ટેગને એન્ડ કરીશું। વિથ ધ હેલ્પ ઓફ ફોરવર્ડ સ્લેશ બોડી ટેગને એન્ડ કરીશું, દેન HTML, ઓકે। હવે આ ડોક્યુમેન્ટને આપણે સેવ કરીશું। ફાઇલમાં જઈને સેવ કરીશું। સેવ કરતી વખતે એનું લોકેશન ડેસ્કટોપ આપેલું છે। અહીં સેવ કરતી વખતે આપણને ખ્યાલ જ છે કે એક્સટેન્શન જે છે તે HTML આપીશું। ફોર એક્ઝામ્પલ પેરેગ્રાફ છે તો હું આ ફાઇલને નામ ફક્ત પી આપું છું। ફાઇલનું નેમ જે હોય તે પણ એના પછી .html આ ફાઇલનું એક્સટેન્શન છે અને પછી એને આપણે સેવ કરીશું। સેવ કર્યા બાદ આપણે ક્લોઝ કરીશું। ત્યારબાદ વિદ્યાર્થી મિત્ર, તમે જોઈ શકો છો કે ડેસ્કટોપ પર અહીં પી નામની એક ફાઇલ્સ આપણને દેખાય છે, ઇન્ટરનેટ એક્સપ્લોરરની છે। તેના ઉપર આપણે ડબલ ક્લિક કરીશું। સો વિદ્યાર્થી મિત્ર, તમે જોઈ શકો છો કે આ એક વેબ પેજ તૈયાર થઈ છે જે આપણે હેડિંગ H1માં આપ્યું હતું કે આઈ એમ ક્રિએટિંગ માય વેબ પેજ। એની સાઇઝ જે છે, ફોન્ટ સાઇઝ જે છે તે મોટી છે। આપણે ટાઇટલમાં જે નામ આપ્યું હતું EMRS ખોરદા એ ટેબનું નેમ બને છે। ત્યારબાદ પેરેગ્રાફ ટેગ આપણે પેરેગ્રાફ માટેની જે ટેગ છે તે આપણે આપી હતી, એટલે ધીસ ટેગ ઇઝ યુઝ ટુ ડિફાઈન અ પેરેગ્રાફ, એટલે બંને જે સેન્ટેન્સ છે એ અલગ અલગ છે। એટલે વિદ્યાર્થી મિત્રો, તમે પણ આ રીતે તમારું એક વેબ પેજ તૈયાર કરવાનું છે અને પેરેગ્રાફ માટેની જે ટેગ્સ છે એ તમને બુકમાં પેજ નંબર 74 ઉપર આપેલી છે, જે તમે નોટબુકની અંદર તેની નોંધ કરશો। આભાર।